नमस्कार, एनजीएन न्यूज़ में आपनी साथे हूँ छुमली। पीएम मोदी एक दिवस ना गुजरात प्रवासे आवी रहा छे। आ तेमना गुजरात प्रवास ने लईने तेओ अनेक विविध कार्यो जे छे ते विविध विकासना कार्योनुं लोकार्पण अने शिलान्यास करवाना छे। 12 वागे तेओ गिफ्ट सिटी में हाजरी आपवाना छे। आ साथे ज अनेक चर्चाओ पण चाली रही छे के एक दिवसना गुजरात प्रवास ने लईने राजकारणमां उथलपाथल थई गई छे। ગાંધીનગરમાં બપોરે 12 વાગે તેઓ આશરે 4,400 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે। બપોરે 3 વાગે વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે। ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન 2,450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરાશે, જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। વડાપ્રધાન મોદી 1,946 કરોડના 42,000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। દરમિયાન તેઓ 11 વાગે પ્રાથમિક શિક્ષણ સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2,452 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। 1,654 કરોડ રૂપિયાના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે। પાણી પુરવઠાના રૂપિયા 734 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદની પ્રધાનમંત્રીની આ બેઠક ખાસ બની રહેલી છે, કારણ કે હવે ભાજપે લોકસભાની તૈયારીનો આરંભ કરી દીધો છે। આજે રાજભવનમાં વડાપ્રધાનની એક બેઠક મળવા જઈ રહી છે, જેમાં મંત્રીમંડળના વિસ્તરણ અને બોર્ડ નિગમોમાં નિમણૂક કરવામાં આવેલા આખરી ઓપ આપવામાં આવી શકે છે। પ્રધાનમંત્રીની આ ગુજરાત મુલાકાત ખાસ ગણવામાં આવી રહી છે, કારણ કે તેઓ પાર્ટીના કેટલાક નેતાઓ સાથે મહત્વની બેઠક પણ કરવાના છે। ત્યારે પીએમ મોદીની મુલાકાત બાદ ભાજપમાં નવા જૂની થઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।